નમસ્કાર સ્વાગત છે મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અને આપની સાથે હું છું દીપિકા તો ચાલો શરૂ કરીએ કાલનો દિવસ કહેવો

તારીખ કાલે સોળ અગિયાર બે હજાર બાવીસ ને બુધવાર છે કાલે તિથિ વિક્રમ સંવત બે હજાર ઓગણસી કારતકવદ આઠમ છે રાશિ કર્ક છે કાલે ચંદ્ર કર્ક રાશિમાં ભ્રમણ કરશે એના મૂળાક્ષર ડો ને હ રહેશે નક્ષત્ર આશ્લેષા રહેશે યોગ છે બ્રહ્મ રહેશે કરણ બાલવ રહેશે વિછોડો કે પંચકની વાત કરો તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી દિવસ સારો અને ચોખ્ખો છે કોઈ સારા કામ કરવા થઈ શકશે સૂર્ય રાશિ તુલા જ્યારે કાલે સાંજે સૂર્ય તુલામાંથી વૃશ્ચિકમાં ભ્રમણ કરશે સૂર્ય રાશિ બદલાય છે અત્યારે સૂર્યમાં બુધ અને શુક્ર અને સૂર્ય ત્રણે એક જ સાથે જ જે કાલે તુલા રાશિથી છૂટો થશે વૃશ્ચિકમાં ભ્રમણ કરશે સૂર્ય રાશિ ચંદ્ર રાશિ કર્ક આવશે જે સાંજે છ ને ઓગણસાહીઠ કલાકે છૂટી પડશે સૂર્યોદય છ ને કલાકનો જ્યારે સૂર્યાસ્ત સાંજે પાંચ ને પચીસનો જોવાય છે ચંદ્રોદયની વાત કરો તો બારને એકનો સવારનો ચંદ્રોદય અને ચંદ્રાસ એકને આઠનો છે કાલે બુધવાર હોવાથી અભિજીત મુહૂર્ત નથી કોઈ સારા કહેવાય ને ચોગડ્યા નથી દિવસમાં કહેવાય છે કે કોઈ સારા કામ ના થાય અભિજીત મુહૂર્ત નથી પણ રાહુકાળ બાર છથી એક છવ્વીસનો રાહુકાળ છે તો આ રાહુકાળમાં થોડુંક સંભાળીને રહેવાનું કોઈ લાંબી મુસાફરી ના થાય પૈસાની લેવડ દેવડ ના થાય કે નાના મોટા સારા શુભ કાર્યો ના થાય તેને ધ્યાન રાખીશું બાકી દિવસ સારો ને ચોખ્ખો છે નાના મોટા કાર્ય કરવા હોય તો થઈ શકે એમ છે

જો બુદ્ધિનો અભાવ હોય તો ભગવાન ગણપતિની પૂજા કરો બુદ્ધિથી તમે બધું જ લડી શકો છો અને ભગવાન ગણપતિની પૂજા કરવાથી દરેક કાર્યોમાં સિદ્ધિ મળે છે સિદ્ધિ નોની દીકે દાતા છે તો આટલું કહેતી ચોક્કસથી લાભ જોવાશે જી બેન જી બિલકુલ મહારાજ જે રીતે આપણે વાત કરતા હોય છે ચોઘડિયાની ત્યારે જણાવશું આવતીકાલના દિવસ રાતના ચોઘડિયા વિશે દિવસનું ચોઘડિયો સર્વપ્રથમ લાભ ચોઘડિયો છે જે 6:44 થી 8:05 નું છે સવારના 6:44 થી 8:05 શુભ ચોઘડિયો છે પછી અમૃત ચોગડ્યું આવશે જે આઠ પાંચ થી નવ પચીસ નું છે આ સારા ચોગડિયામાં પૈસાની લેતી દેતી કરવી છે કોઈકને પૈસા આપવા છે કોઈક સારા કામ માટે પૈસા વાપરવા છે કોઈ દાન પૂન કરવું છે કોઈ સારા કાર્યોની શરૂઆત કરવી છે સારા કાર્યોની વિચારણા કરવા મિટિંગ કે જે તે કરવું છે તો આ શુભ કાર્યમાં કરશો તો તમારી જે સુખાકારીની પ્રાપ્તિ છે એ ઝડપી અને તમારા જે તે કામ છે એ ઝડપી અને સરળતાથી પતશે અમુક વખત આપણે સારા કાર્યોની શરૂઆત કરીએ છે પણ એમાં વિઘ્નો બહુ આવે છે કેમ કેમ કે કે સારા ચોગડિયામાં આપણે કરતા નથી માટે તો સારા ચોગડિયાને જોઈને કોઈ કહેવાય છે કે મુહૂર્ત ચાલુ કરો બધું સરસ રીતે પતે છે તો શુભ ચોગડે આપણે એના માટે આપીએ છીએ રાત્રિના ચોગડિયા સાંજે સાત સાત થી આઠ અને અમૃત ચોગડ્યું આઠ થી દસ છવ્વીસ

ખૂબ સારી અને મોટી સિદ્ધિઓ વૃષભ રાશિવાળાને કાલે મળી શકે એમ છે મોટી જગ્યાએ તમારું કોઈ પણ નાનું મોટું કામ થઈ શકે એમ છે આર્થિક રીતિ બહુ જ સારું છે ગાંધીજીના દર્શન અવારનવાર થતા રહેશે ભગવાનની કૃપાથી આર્થિક સ્થિતિ ઘણી મજબૂતાઈ જોવાઈ રહી છે ભાગીદારી સાથે વિવાદ ના થાય અને જો વિવાદ થયો હોય તો એનો ઉકેલ આવે દિવસ સારો છે જે કામ અટકેલા છે જે કામ ઘણા સમયથી અટકેલા છે તો કાર્યમાં વિલંબ આવતો રહેશે તો એવા કાર્યોમાં સફળતા જોવાય છે કાળો શુભ કલર અને શુભાંક બે છે મિથુન રાશિ વાળા સકારાત્મક વિચારો ખૂબ સારા છે પરિવારની મતભેદની સ્થિતિ ના બને તેનું ધ્યાન રાખજો જૂના મિત્રોને મળવાથી મને પ્રસન્ન રહેશે કોઈ જૂના વ્યક્તિઓ જૂના મિત્રો કે જૂના સંબંધીઓ તમને કાલે મળે અને એમને મળવાથી તમારું મન પ્રફુલ્લિત રહે કાર્યસ્થળમાં તમારું પ્રદર્શન ખૂબ સારું ઉત્તમ રહેશે ગોલ્ડન તમારા માટે શુભ કલર અને શુભાંક સાત રહેશે કર્ક રાશિવાળાની વાત કરવામાં આવે તો કર્ક રાશિવાળાને કાલે પૈતૃક સંપત્તિથી કોઈ સમસ્યા થઈ શકે એમ છે કોઈ પિત્રોને લગતી સમસ્યા પૈતૃક સમસ્યાઓ તમારે વાદ વિવાદમાં કાલે ફસાવો નહીં તેનું ધ્યાન રાખજો સ્વાસ્થ્યને લઈને નાની મોટી ચિંતા જોવાઈ રહી છે તણાવ તમારો કાલે ઊભો થઈ શકે એમ છે તો નાનો મોટો તણાવ ના થાય તેનું ધ્યાન રાખજો કડવા શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળજો કાલે શક્ય હોય તો લોકોની સાથે બોલવામાં તમારી કડવાશ ન આવી જાય ના બોલવાનું ના બોલે ધાર્મિક કાર્યો રસ લેવાશે તમને સામાજિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો એમ છો નાના મોટા કોઈ પણ સામાજિક કાર્યમાં ભાગ લેવાય પૈસા બચાવવા માટે પ્રયત્ન કરશો તો સફળતા જોવાશે પૈસા બને એટલા શક્યો એટલા બચાવજો શુભાંક કહેવાય છે ત્રણ છે અને શુભ કલર પૂરો કન્યા રાશિ વેપારમાં પૈસા ખર્ચવા પડશે ખોટા કહેવાય છે કે ભાઈ કાલે આર્થિક ખર્ચા બીજા ના થાય કારણ કે વેપારમાં પૈસાની જરૂર પડશે વેપારમાં તમારે અમુક વસ્તુઓ લાવવી પડશે તો ભાગીદારીમાં ધંધો હોય પોતાનો વેપાર હોય તો થોડુંક વિચારે કન્યા રાશિવાળા માનસિક શાંતિ અને યોગ કરવાથી લાભ થશે તો કાલે માનસિક શાંતિ માટે યોગ અને પ્રાણાયામ કરજો લેવડ દેવડની સમસ્યા ના થાય ખોટી કોઈ પણ રીતે કાલે પૈસાની લેવડ દેવડમાં ખાસ સાચવી

અત્યારે મંગળ ખરાબ છે માટે આ પ્રશ્ન થાય છે મંગળ અને કેતુ જ્યારે પણ કુંડળીમાં ખરાબ થાય ત્યારે આ પ્રશ્નો કહેવાય છે કે ભાઈ થાય છે હવે એના નિવારણ માટે શું કરશું તો દર મંગળવારના દિવસે સાત અડદ દર મંગળવારના દિવસે સાત અડદ ભગવાન હનુમાનજીને ચઢાવવાના રહેશે તમે તેલ હોય ચમેલીનું તેલ હોય એ ચમેલીનું તેલ લેવાનું અને એની અંદર કાળા અડદ નાખવાના એક કપૂરનું પાન આવે એટલે કપૂરી પાન જે કહેવાય એ કપૂરી પાનમાં શ્રીરામ લખીને કપૂરી પાન શ્રીરામ લખીને એની અંદર લવિંગ મૂકીને ભગવાન હનુમાનજીને દર શનિવારે મંગળવારે કરવાનું છે ને આ શનિવારે કરવાનું છે ધ્યાન રાખજો બે દર શનિવારે ભગવાન હનુમાનજી ના મસ્તક ઉપર મૂકીને એક સંકટ મોચન નો પાઠ કરીને તમારે ભગવાનને તમારી જે તે મનોકામના છે એ કહેવાની છે ચોક્કસથી આટલું કરવાથી અગિયાર મંગળવાર કરવાથી

તમારું નામ જોઈએ મિથુન નો લગ્ન છે મગા નક્ષત્ર છે બીજની તિથિ છે રવિવાર નો દિવસ છે અને જે કેવાય છે કે ભાઈ યોગ છે છે શુક્ર છે મીનનો કહેવાય છે કે ભાઈ મંગળ મિનનો છે કર્મના સ્થાનમાં જેના કારણે સમસ્યાઓ ઉદભવે છે મીનનો મંગળ છે અને કહેવાય છે કે ભાઈ તમારો શનિ પણ તમારા સપ્તમ ભાવમાં હોવાથી લગ્નમાં વાદ વિવાદ રહેતા હશે બીજું કે રાહુ ભાગ્યના સ્થાનમાં રાહુનું બળ ઓછું થાય છે ભાગ્યનો સાથ મળતો નથી કામની પ્રાપ્તિ થતી નથી તેના કારણે અમુક સમસ્યાઓ રહેશે તો ભાઈ એક તો સાત સૌ પહેલા મંગળ અને શનિનું નિવારણ કરવું જરૂરી છે મંગળ અને શનિ એકબીજાની દ્રષ્ટિમાં હેરાનગતિ આપે છે અને બંને શત્રુઓ છે માટે સમસ્યાઓ તમારે છે કર્મના સ્થાનમાં અને સપ્તમ ભાવમાં બે જગ્યાએ શનિની મંગળની દ્રષ્ટિ થાય એટલે માણસને કહેવાય છે કે નહીં કર્મથી સુખ મળે નહીં દાંપત્ય જીવનથી સુખ મળે તો શું કરવાથી લાભ થશે બેન તમારે દર મંગળવારે અને શનિવાર એક ભગવાન હનુમાનજીની સામે બેસીને સુંદર કાંડનો પાઠ કરવાનો છે મંગળવારના દિવસે તમારે પાર્વતી માતાને એક કમળનું ફૂલ ચડાવવાનું છે શનિવારના રોજ ભગવાન હનુમાનજીને એક લાલ ફૂલ એમના ચરણ પર મૂકી દેજો આટલું કરજો મંગળવારના દિવસે તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરો તો મસૂરની દાળ અથવા તો દાડમ ખઈને કરજો આટલું કરવાથી મંગળ અને શનિ તમને જે કહેવાય છે હેરાનગતિ આપે છે એ હેરાનગતિ ઓછી થશે

કે પછી ઉપરથી નીચે પડી ના જવાય તેની ધ્યાન રાખજો મંગળ રાહુ નો અંગારો કે કરંટ કરંટથી અને તમે પડી ના જાઓ માથાના ભાગમાં ઈજા ના થાય એનું કે તું આઠમે છે ખાસ ધ્યાન રાખવાનું છે બીજું શું કરવાથી લાભ થશે દરરોજ જે ભગવાન વિષ્ણુનો નામ લો એક હજાર એક વિષ્ણુ શસ્ત્ર નામાવાલીના જે નામ છે રોજ વાંચવાથી જીવનમાં સુધારો થશે દરેક આમની પ્રાપ્તિ જોવાઈ જશે જીભાઈ

મારા બાબુ અત્યારે જીમ ટ્રેનર છે એનો આગળ ભવિષ્ય શું રહેશે ચલો કુંભનો ચંદ્ર છે કન્યાનું લગ્ન છે દશમની તિથિ છે બેન રવિવારનો દિવસ હતો અને સપ્તમ ભાવમાં શનિ છે અને સૂર્ય મંગળ છે મેસનો સૂર્ય મંગળ કહેવાય છે કે ભાઈ આઠમે છે થોડોક સંઘર્ષ સંઘર્ષમય કુંડળી છે અને લગ્નનો રાહુ હેરાન ગતિ આપે લગ્નમાં રાહુ કન્યાનો રાહુ અને શનિ સપ્તમ ભાવમાં છે એકાદ વખત સગાઈ લગ્ન ભંગ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું શનિ કેતુ એટલે શનિ કેતુ પ્રેત દોષ ક્યારે પણ સપ્તમ ભાવમાં સારું ફળ આપતો નથી ધ્યાન રાખવાનું ખાસ કરીને એમને મંગળ પણ છે અને એમાં ભારે મંગળ છે આઠમે મંગળ સાથે સૂર્ય છે થોડુંક ધ્યાન રખાવડાવજો ભાઈને સાચવેતીથી થી કહેજો કે ભાઈ કામ કરે બીજી વસ્તુ ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે સૂર્યનારાયણને જળ ચડાવે ત્યારે

દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે તો જણાવશો હેલો અન્ય હા જી બોલો જન્મ તારીખ હેલો જી બોલો જન્મ તારીખ બાબા ક્યારે થતી હવે સાતમે છે ને રાહુ છે અને મહાદશા અંતરદશા ચાલી રહી છે એ રાહુ ની અંતરદશા છે જે બે હજાર ના ઓગસ્ટ સુધી ચાલવાની છે

हेलो जन्म तारीख बोलो हेलो जी बोलो जन्म तारीख जन्म तारीख हेलो जी बोलो जन्म तारीख पांच ओगनिस नौ सवा बच्चे स्थल छो छाणु ભાગ્યના સ્થાનમાં છે ચંદ્ર અને શનિ મકર રાશિ છે યોગ થોડાક સંઘર્ષમય બનેલા છે શનિચંદ્ર નો વિષયોગ છે સાથે સૂર્ય કેતુ પણ સાથે છે થોડાક હેરાનગતિ થાય એવા યોગ છે પણ કહેવાય છે કે ભાઈ એક વસ્તુ આપું છું એ નિયમિત કરવાથી ઘણો લાભ થશે નવગ્રહનો સ્તોત્રમ આવે છે નવગ્રહ સ્તોત્રમાં આવે છે નવગ્રહનો પાઠ દરરોજ એમને કરાવજો સાથે નવગ્રહની કહેવાય છે કે ભાઈ પૂજા પાઠ કરે એમને ભગવાન શંકરની પૂજા પાઠ વધારે કરે તો સારું રહેશે ચોક્કસથી લાભ થશે ચંદ્ર પ્રબળ બનશે ભગવાન શંકર ઉપર દૂધ કાળા તલ અને ચપટી

મિલકતના લગતા કાર્યો છે તેમાં ઉકેલ આવશે કાર્યો ઝડપથી પૂર્ણ થતા જોવાય છે શુભ કલર દવ અને શુભ નંબર ચાર છે ઋષિક રાશિવાળા માટે નાની મોટી હળવાશ અનુભવી શકાશે સહકાર્યો સાથે સારા સંબંધ બનશે કોઈની પર વધારે નિર્ભર ના રહેતા આત્મનિર્ભર બનવાનું છે હં કાલે બધા ઋષિક રાશિવાળા આત્મનિર્ભર બનજો કોઈ પણ કશું પણ બોલે તમારે તમારા મનથી અને તમારી જાતે જ કામ કરવાનું છે કાલે બિન જરૂરી પ્રવાસ ટાળજો ખોટો બને એટલો પ્રવાસ ના કરતા કાલે પ્રવાસ માટે તમારો દિવસ સારો નથી તો વૃશ્ચિક રાશિ વાળા બિન જરૂરી પ્રવાસ ટાળે શુભ કલર સફેદ અને શુભાંક પાંચ રહેશે ધન રાશિ અધિકારીઓ સાથે સફેદ તમારો સંબંધો સારા છે અધિકારીઓ જોડે ઘણા સારા સંબંધ બનશે તમારા જે કર્મચારી છે સહકર્મચારી છે એમનાથી કોઈ ફાયદો થતો જોવાય છે નાનો મોટો તણાવ તમારા મગજ ઉપર ના આવે તેનું ધ્યાન રાખીશું ધ્યાન રાખવાનું છે રાખે ચોક્કસથી ભણી લે દિવસ સારા છે પછી વાહન ચલાવતી વખતે થોડું સાવચેત શુભ કલર ગુલાબી અને શુભાંક આઠ રહેશે જી બેન જી બિલકુલ માનસ તમે જણાવશો મકર કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ મકર રાશિવાળાની વાત કરીએ તો તમારા પારિવારિક જીવનમાં ખૂબ જ સુખાકારીની પ્રાપ્તિ થશે તમારા પત્ની તમારા બાળકો તમારા અંગત વ્યક્તિઓ તમને કાલે સાથ સહકાર આપે હૂંફ આપે ઘણું સારું રહેશે વેપારમાં પણ નાના મોટા ફાયદા જોવાય છે વેપારમાં કોઈ મોટા લાભ તમને ચોક્કસથી જોવા મળશે જૂની યાદો તાજી થાય જે બચપણની કોઈકની સાથે વિતાયેલી પળો તમને બહુ યાદ આવે વિતાયેલા મુલાકાતો યાદ આવે સારું છે ભાગ્યનો સાથ પૂરો આવશે ભાગ્યનો પૂરો સાથ તમને મળતો રહેશે શુભાંક અને શુભ નંબર રહેશે કાર્ય ઉપર મોટા કરાર થઈ શકે એમ ઉપર મોટા લાભ થશે કાર્યમાં વેપાર કે નોકરી કરતા હોય સારી પ્રગતિ જોવાય છે પોતાની જવાબદારી માટે તમે કોઈ પણ મોટા કામ કરી શકો એમ છો સારી તમારી રીતે જે તે જવાબદારી સોંપવામાં આવે એ પૂર્ણ રીતે પૂરી થશે અટકેલા કામ પણ જલ્દી પૂર્ણ થતા જોવાય છે કુંભ રાશિવાળા કાલે દિવસ ઘણો સારો છે જે તે કામો અટકી ગયા છે જે તે કામો પૂર્ણ નથી થતા તો એમાં સફળતા છે અને પ્રેમ સંબંધમાં ધીરજ રાખવાની કાલે જરૂર છે કુંભ રાશિવાળાને પ્રેમ સંબંધમાં ધીરજ રાખવાની જરૂર છે ઉતાવળ્યા કોઈ પગલા ના ભરે શુભ કલર લીલો અને શુભ નંબર 7 રહેશે મીન રાશિ વેપારમાં કોઈ મોટા ઓર્ડર કોઈ મોટા ડીલ નક્કી થાય કોઈ મોટા પ્રોજેક્ટ ટેન્ડર પાસ થાય સારું છે વેપારને લગતા દરેક કાર્યોમાં સફળતા છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય તમારો પોતાનો જે આત્મવિશ્વાસ છે એમાં ઉચ્ચ સ્તરીય વિશ્વાસ કેળવો કાર્ય પૂર્ણ રીતે પૂર્ણ થશે સાથે વિરોધી પર વિજય મેળવશો શત્રુઓ પર વિજય તમારી સામે જે કાલે આંગળી કરશે એની આંગળી તૂટી જવાની છે તો કાલે શત્રુઓ પર વિજય છે સારામાં સારો દિવસ છે શુભ કલર બદામી અને શુભાંક એક રહેશે જીભાઈ જીવિભ મહારાજ હવે જણાવશો ટેરુ કાર્ડની મદદથી આવતી કાલે જેનો જન્મદિવસ છે તેનું ભવિષ્ય કેવું રહેશે કાલે જનો પણ જન્મદિવસ છે મંત્રવ્ય નુસ્તી તરફથી સૌને હાર્દિક અભિનંદન ધનથી તંદુરસ્ત રોવ મંથથી મલકાતા રહો અને ધંધી ચલકાતા રહો હાસ્યનું તોરણ તમારા ઘરે હંમેશા ઝૂલતું રહે ભાગ્યનું પાનું ખીલતું રહે અને ધન કુબેરના ભંડાર હંમેશા ભરાતા રહે એક દીપિકાબેન અમારે સુંદર મજાનું ટેરોટ કાર્ડ કાઢશે અને જોઈએ છે આવનારું વર્ષ કેવું રહેશે તો ભાઈ હમણાં તલવારો ઉપાડી છે હવે ભાઈ કાલે જે પણ છે ફિફ્થ ઓફ તલવારો એટલે કે તમારે જે તે જગ્યાએ મુશ્કેલી થાય તો તમારે પણ તલવારો ઉપાડવાની પણ મારવાની નથી ખાલી ઉપાડવાની છે ટૂંકમાં તમારે બોલવું પડશે તમારા હક માટે આવનારું વરસ કાલે જેનું પણ છે લડવું પડશે કોઈક ખોટી રીતે હેરાન ગતિ હોય તો તમારે લોકોએ સામેથી કહેવાય છે કે ભાઈ ચોક્કસથી હથિયાર ઉપાડવા પડશે બોલવું પડશે હક માટે લડવું પડશે આર્થિક સ્થિતિ ઘણી સારી છે પણ જે રીતે માનસિક રીતે તમને જો કોઈ હેરાન કરે માનસિક રીતે તમને કોઈ નાની મોટી વસ્તુઓ કહેવાય છે દબાણ કરે તો તમે બોલજો તમારો અવાજ ઉઠાવજો તમારા માટે આ વર્ષ ચોક્કસથી થોડુંક શ્રમદાયક રહેશે પણ પોતાના અવાજ પરથી પોતાના કહેવાય છે કે ભાઈ વિશ્વાસથી જો એને જીતશો તો ઘણું સારું રહેશે મોટા લાભ આપીને જશે જીવનમાં ક્યારે ના મળ્યો એવા લાભ તમને આ વર્ષે મળી જશે પણ ક્યારે કે તમે પોતે બોલશો ત્યારે શારીરિક સમસ્યાઓમાં નાની મોટી કહેવાય છે કે ભાઈ ત્વચાની ખાસ કરીને તમારા પેટ સોલર પ્લેક્સસ જેને કહેવાય પછીની જે સમસ્યાઓ છે એ ત્યાં દેખાઈ રહી છે અને ખાસ કરીને તમારા કાન જમણો કાન અથવા તો ડાબો કાન કોઈ પણ કહેવાય છે કાનને લગતી બીમારી ન આવે તેનું ધ્યાન રાખજો શું કરવાથી આવનારું વરસ સારું રહેશે દરરોજ જે ઘરની બહાર નીકળો એટલે કસ્તુરી ચંદનનો ચાંદલો કરીને નીકળજો

તો ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર